શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બન્યા છે સુરત શહેરમાં શિયાળાની શરૂ થતા સુરતમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ડિમોશિલક્રેઇન પક્ષી ચાઈના મોગલિયા યુરોપથી ભારત આવે છે શિયાળાની ઋતુના આગમન સાથે સુરતમાં નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન વિદેશી પક્ષીઓનું આગમન થાય છે સાયબીરિયા રશિયા અને અન્ય ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ ખોરાકની શોધમાં સુરત આવે છે સુરત આવેલા તમામ પક્ષીઓ સવારે તાપી નદીના કિનારે આવે છે આ પક્ષીઓ બ્રાઉન હેડેડ ગુલ તરીકે ઓળખાય છે આ પક્ષીઓ આજકાલ શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે આ પક્ષીઓ નિડર હોય છે તેમની નજીક જતા તેઓ ડરતા નથી યાયાવર પક્ષીઓની સંસ્થા પ્રયાસની ટીમે પક્ષીઓને લઈ વધુ જાણકારી આપી હતી શિયાળાની ઋતુમાં સુરતમાં પાંત્રીસ થી વધારે પ્રજાતિના પક્ષીઓનો જમાવડો જોવા મળે છે આ પક્ષીઓ યુરોપ ચાઇના રશિયા જેવા દેશોમાંથી ઠંડી વધતા ગરમ પ્રદેશ તરફ માઇગ્રેટ કરે છે અને લાખોની સંખ્યામાં આપણા દેશમાં અમુક મહિના સુધી વસવાટ કરે છે જે કેટલીક પ્રજાતિ સુરતના ઓલપાડ હજીરા ચુમ્માળીસ અને રાંદેર કોઝવે સહિતની નદી કિનારાઓમાં જોવા મળી રહ્યો છે શિયાળો જામતા જ ગુજરાતીમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે સુરતના તાપી નદીના કિનારે સહેલગાએ પક્ષીઓ આવી રહ્યા છે તાપી નદી કિનારે ફ્લેમિંગો નામના પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે વિદેશી પક્ષીઓ આવતા સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમને જોવા નદી કિનારે ઉમટી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ફ્લેમિંગો પક્ષી પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી પાણીનું લેવલ સુરક્ષાની ખાતરી થતાં તેઓ આવા સ્થળોએ ઉત્તરાયણ કરે છે અને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ માણે છે